લાલ મહારાજ મારે અનુભવ કેવો છે હા તમારો અનુભવ જય સચિદાનંદ દીપકભાઈ જીજ્ઞાસ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવેલા ભાઈઓ અને બહેનો આજે આપણે એક એવા અસ્તિત્વની વચ્ચે ઊભા છીએ કે જે સાચા અર્થમાં તમારી ઈચ્છાઓ મુમુક્ષાઓ જેને કહેવાય જિજ્ઞાસા છે એ આજે પરિપૂર્ણ થાય એવો આનંદનો પ્રસંગ મેં ત્રણ દિવસ ત્યાં કંપાલાની અંદર એ સત્સંગનો લાભ લીધો છે આ સત્સંગ એવો છે મને પ્રતિભાવ આપવાનું બહુ મન થઈ જાય ઘણીવાર કહેવાનું મન થાય કે સાચા અર્થમાં વેદ ઉપનિષદ જાણવાની આપણી પાસે કોઈ અનુકૂળતા નથી સમજવું બહુ મુશ્કેલ છે હવે મહાત્મા બ્રહ્મ પ્રજ્ઞાન બ્રહ્મ તત્વમશી ચિદાનંદ રૂપ શિવો હોમ શિવો હોમ આ બધું સમજવા માટે બહુ મુશ્કેલી પડે પણ પૂજ્ય દાદા અને એમની પ્રેરણાને એમનું જે જ્ઞાન જે આપણે નિરૂપબેનને મળ્યું ને ત્યાર પછી આપણા સાનિધ્યમાં આજે પૂજ્ય શ્રી દીપકભાઈ દ્વારા તો મળી રહ્યું છે આત્મજ્ઞાન એ સાચા અર્થમાં આપણે સરળ સીધી સાદી ભાષામાં જે આપણા જીવનની અંદર બનતી અનેક ભૂલો આપણા થતા અનેક સંકલ્પ વિકલ્પો બધાએ જે જૂઠા ઘણી વખત આપણે કરી છે જે સાચા અર્થમાં અજ્ઞાનતાને કારણે આપણે કરી રહ્યા છે અને એ જ્ઞાન આપણે આપણી ભૂલો સમજાવવા માટે સાચું આત્મજ્ઞાન આપણે આજે અહીંયા પ્રાપ્ત થયું છે ખરેખર નેરુબીના લોકો પણ એ છે મને બહુ આનંદ થાય છે કંપામાં પણ મને બહુ આનંદ થયો અને આ જ્ઞાન એ જ સાચું જ્ઞાન છે જીવનની અંદર તને મેં અમાન હર્ષિવા સંકટ મસ્તુ વિભેદમાં કહ્યું છે અને સાચી શાંતિ એ આત્મજ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થાય અને એ જ્ઞાન જો શ્રદ્ધાથી આપણે જ્ઞાન મેળવી વિશ્વાસથી જ્ઞાન કરે કે પૂજ્ય દાદાના સાનિધ્યમાં પૂજ્ય દાદાની જે વાણીની અંદર એકે એક શબ્દની અંદર આપણે સાચા અર્થમાં દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જે કન્વિન્સિંગ જેને રેગ્યુલેશન જે આપણે આપણે જે વિચારીએ છીએ કે આપણા મનમાં જે સંકલ્પ થાય જેમાં ભૂલો આપણે કેટલી કરીએ છીએ આપણે કબૂલ કરવું પડે આપણા જીવન સાથે જ્યારે સરખામણી કરીએ ત્યારે એમ લાગે કે દાદાની એકે એક વાણી પૂજ્ય દીપકભાઈની એકે એક વાણી આપણા હૃદયને સ્પર્શ કરી જાય એવી વાણી છે અને એ સાચા અર્થમાં એ આત્મજ્ઞાનની વાણી છે જીવનનું સદ્ભાગ્ય છે આપણે આ વાણી પ્રાપ્ત કરવાનો લાભ મળે છે ગીતામાં કહ્યું છે શ્રદ્ધામાં લે જ્ઞાનમ તત્પર સંયંત્રિયમ જ્ઞાનમ લભવા પરમ શાંતિ શાંતિ ક્યાં શાંતિ નથી સાચા અર્થમાં શાંતિ છે જ નહીં સાચા અર્થમાં સુખ આપણે છે જ નહીં સાચા અર્થમાં આપણે સાચો આનંદ છે નહીં પણ જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ પરમ શાંતિ જ્ઞાનમ લભવા પરમ શાંતિ શાંતિના ચહેરા અધિક તો આ જ્ઞાન એ જ સાચું આત્મજ્ઞાન છે જીવનની અંદર આપણે ઘણું બધું ભૂલો કરતા હોય છે પણ એ ભૂલોમાંથી આપણે હવે આપણે આપણા જીવન સાથે સરખામણી કરીએ એક એક પુસ્તકોની અંદર એક એક દલીલો જે છે એ રિયલી આપણા આત્માને આનંદ આપે એવી છે આત્માને સુખ આપે એવી છે અને પરમ શાંતિ પ્રાપ્ત થાય એવું આ જ્ઞાન છે કહેવાનું તો ઘણું મન થાય છે તમે આજે ક્રોધની વાત જઈએ તમે જીવનમાં થોડુંક બધું અભ્યાસ કર્યો હશે ને બધો જી હા થોડું થોડું કંઈક વાંચન કર્યું છે અને શંકરાચાર્યનું તત્વબોધ પણ વાંચ્યું અને એમાં આત્મા અનાત્મા શું છે સુખ દુઃખ છે રાગદ્વેષ શું છે અને એ બધું સમજીએ ત્યારે આપણે એમ લાગે કે સાચા આત્મા આપણે ઘણું સમજતા જ નથી હકીકતમાં આપણી પાસે જ્ઞાન છે જ નહીં જે જ્ઞાન મેળવવાનું છે એ સાચું જ્ઞાન હવે થયું ગમે એટલા પુસ્તકો વાંચો શાસ્ત્રો વાંચો પણ જ્યારે આ પુસ્તકો અને રજૂઆત છે દાદાની એક જ્યારે આપણે સાંભળશું ત્યારે આપણે કબૂલ કરવું પડશે કે સાચું આત્મજ્ઞાન આ છે આ મહાત્મા આત્મા બ્રહ્મ પ્રજ્ઞાન બ્રહ્મ શંકરાચાર્યને લખ્યું છે મનો બુદ્ધિ અહંકાર નચ નચસ્ત્રોત્ર જીવે નત નચ નચસ્ત્રોત્ર જીવે નચે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહોમ તો આ તમારું જ્ઞાન પણ સમજવું બહુ મુશ્કેલ છે કોશિશ કરો અને થઈ શકે એવું છે મને બહુ આનંદ થયો જિજ્ઞાસા એ બહુ મોટી વાત છે અથાશો બ્રહ્મ જિજ્ઞાસા આવા પરમ પૂજ્ય ગુરુજી જ્ઞા આત્મજ્ઞાની જેને પ્રાપ્ત કર્યું છે એવા પાસેથી આપણે આ સિવાય બીજું કાંઈ જાણવાની જરૂર નથી અને જે જાણ્યા પછી કોઈ વસ્તુ બીજી જાણવાની જરૂરત નથી સર્વ બીજ જાનાથી ફરાવી આવી દીધા આ વિદ્યા છે એ પરાવિદ્યા છે આ આત્મજ્ઞાન છે એ પરાવિદ્યા છે ઊંડી કોપની સાથે કહ્યું છે પરાવિદ્યા અને અપરાવિદ્યા આપણે આપણી પાસે જે જ્ઞાન છે ને એ અત્યાર સુધી બધું ઇન્ફોર્મેશન છે આપણે ડિગ્રી મેળવીએ છીએ એમ એ થાય એલ એલબી થયા ડિગ્રી થયા ડૉક્ટર થયા વકીલ થયા પણ એ બધું જ્ઞાન એ પેટને પહેરણું ભરવા માટે થઈને છે પણ સાચું જે જીવનનું જ્ઞાન છે આત્માનું જ્ઞાન છે જે દિવ્ય જ્ઞાન છે જે પરમ શાંતિ આપનારું જ્ઞાન છે એ આત્મજ્ઞાન જે આપણે મળે છે આપણું સદભાગ્ય છે બોલવાનું ઘણું મન થાય છે પણ આપણે બધી જીજ્ઞાસા છે એમને સાંભળવાનું મન થાય છે એટલે આપણે સાંભળીએ ધન્યવાદ આપણે મને મોકા ભોકો આપ્યો બદલ ખૂબ ખૂબ આપનો આભાર ધન્યવાદ જય શ્રી મુકેશ નેરી જય સચિદ બોલો આપણા ગુસ્સો એકદમ આવી જાય તો તાત્કાલિક કંટ્રોલ કેવી રીતે કરવાનું તાત્કાલિક કંટ્રોલ એ સમજણ હાજર રહે તો કંટ્રોલ થાય વિશું છે એને કયા કારણથી આવે છે પેલા તાત્કાલિક તે ઘડી તો નહીં આવે પણ ધીમે ધીમે બે ચાર પાંચ પછી એવા સમજણ આપણા અનુભવમાં આવે ને કે હો આ નાની બાબતમાં કકડાટ કરવા જેવો નહોતો આપણે સામસામે બે વખત પૂછી લીધું હોત એક બે વખત તો સોલ્યુશન થઈ ગયું બધો અનુભવ થાય ને તેમ તેમ પછી આપણને સોલ્યુશન આવે એટલે એક એક વખત તો ક્રોધ થઈ જાય પછી આપણે થોડું થાય એનું એનાલિસિસ કરવું જોઈએ કે કેમ ક્રોધ કર્યો શું બાબત થઈ ગઈ એ કયું કારણ હતું અને બીજાને આપણે આ ભૂલ જ કરી છે કોઈને આવી રીતે ક્રોધથી દુઃખ અપાય નહીં એવું પ્રતિક્રમણ કરી એમ કરતાં કરતાં થોડું આવરણ તૂટે અને પછી ના કીધું ભાઈ પેલો ધાર્યું ના થતું હોય તો આપણને સમજાય ભાઈ હા માણસના હાથમાં સત્તા નથી આપણે કંઈ છૂટીએ કરે ના કરે સંજોગાતીન છે એનો દોષ નથી એટલે સામો દોષિત ના દેખાય તો ક્રોધ ના થાય પછી અને દોષિત લાગે આ કેમ કરતો નથી પગાર મફત કહે છે કામ સોંપીએ છીએ કરતા કેમ નથી તો એકદમ એને કરતા દેખાય દોષિત દેખાય પછી ક્રોધ ભભૂ કહ્યું ખેડાય એટલે એ એ ક્રોધ થઈ ગયો પછી પણ આપણે એનાલિસિસ કરીએ કે માણસ સમાસ આટલું બધું આપણે શું બોલ્યા કેમ આટલું બધું વઢ્યા ક્રોધ કર્યો પછી આપણી ભૂલ સમજાય આપણી ભૂલના પ્રતિકોણ કરીએ તેમ તેમ આપણા દોષ ઓગળે પછી પેલી જાગૃતિ રહે પછી પેલું કામ બગડે ને તો પેલો અખડામણ થવાને બદલે તરત અનુભવ હોય જ કે નહીં ભાઈ હવે એને સમજાવો ને કેમ કામ બગાડી શક્યો બગાડી નાખ્યું તો કે એને આવી આવી મુશ્કેલી પડી એટલે બગડ્યું તો એને સેટિંગ બદલીએ એટલે કામ સારા થાય અને આપણને ક્રોધ ના થાય પછી પછી આખો દિવસ એના જ વિચારો આવતા હોય છે ને આ ક્રોધ થઈ ગયા પછી પસ્તાવાના હા પસ્તાવો આવે પણ પ્રતિક્રમણ પણ કરીએ પણ છતાંય મનમાંથી નીકળતું ન હોય તો શું એનો ઉપાય શું કરું પછી ભાઈ એક કઈ બાબતથી ક્રોધ થઈ જાય બધું દેખાય ને પછી હા બધું દેખાય હા તો એ સામી વ્યક્તિના શુદ્ધાત્માને યાદ કરીને એ વ્યક્તિને ક્રોધથી દુઃખ આપ્યા બદલનું પ્રતિક્રમણ કરાય કરાય કરવાનું મુકેશભાઈ પાસે એટલે ધીમે ધીમે ઓછું થશે જ્યારે ક્રોધ આવતો હોય ત્યારે પાપ કહે કે મુકેશ ક્રોધ કરે છે હું તો શુદ્ધાત્મા છું હા છતાં પણ ક્રોધ થાય એ તો થાય ને પછી પ્રતિક્રમણ કરાવીએ ને પછી થોડી વારમાં હલકું થાય ને અડધો કલાક કલાક પછી એટલે પછી તમે જુઓ ને તમે જ્ઞાન લીધું ને આજ સુધીમાં મેં બે ટકા દસ ટકા ઓછું થયું છે કે હા ઘણું ઓછું થઈ ગયું હા એ હજુ ઓછું થતું હતું તું ખલાસ થશે અને જ્યારે ક્રોધ થઈ જાય ક્યારેક તો દાદા ભગવાન આસીન થઈ જાય કાર બોલવા માંડીએ તો પણ ક્રોધ એકદમ ઠંડો થઈ જાય છે હા એટલે હા કંઈક અથવા સુધાત્મા સુધાત્મા કરીએ તો પણ થઈ જાય થઈ જાય છે અને હજુ હવે થોડુંક પછી બે ભાગ વધારો છો આપણે જ્યારે ક્રોધ ઓછો કરીએ ને તો સામેવાળો વધારે ક્રોધ કરતો હોય છે એવું લાગે આપણને એ મૂળ કારણ નથી આપણે એમ કહીએ ને કે ચાલો આપણે લેટ ગો કરીએ કે ચાલ વાંધો નહીં તું કે સાચું તો એ માથે ચડી બેસે માથા ચડી બેસે ના પણ માથે ચડી ગયા પછી પણ આપણે ક્રોધ નહીં કરવાનો થોડી વાર પછી આપણે ધીમેથી ધીમે બેસ કે બેસભી ચા બા પીને વાત કરીશું કહેવા માગે તો પણ મનની અંદર દાદા ભગવાન આશીન જઈએ કારેય બોલાડાએ ના એટલે એ એની કરતા આગળ વધો થોડું એ તો બરોબર જ છે એથી આગળ એટલે શું કે ભાઈ એને શું એવું ખૂંચે છે કે આપણી પર ક્રોધ કરે છે એને શું નડે છે આપણે શું ભૂલો કરી તપાસ કરી છે એની અપેક્ષા હોય કે આમ કરવાનું ને આપણે ના કરીએ એટલે પછી ક્રોધ કરે આપણી પર એટલે એવું કંઈ કારણો સુધી કાઢું જેમ આપણને કયા કારણથી ક્રોધ આવે સામાન્ય તો એવું સામાન્ય પણ આપણી પર ક્રોધ આવવાના કારણો હોય છે પછી હા આપણી જ ભૂલ છે એટલે ક્રોધ આવે છે ને હા એટલે આપણે ધીમે ધીમે કારણોનું નિવારણ કરીએ એટલે પછી એને સમાધાન થાય એવું કરીએ આપણે એટલે શું બીજો ભાગ એ છે કે ભાઈ આપણા નિમિત્તે ક્રોધનો પ્રસંગ પતી ગયો પછી કલાક છૂટા પડીએ ને કલાક પછી 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 ટાળફુળી ટાળવું પડે પછી આપણે તપાસ કરવાની કે ભાઈ ક્યાં ભૂલ થઈ છે અને એનો દોષ નથી આપણામાં કંઈ ભૂલ થઈ તેથી એને ક્રોધ કરવો પડ્યો એમ કરીને આપણા દોષ તપાસ કરીએ પછી આપણા દોષની માફી માગીએ એને મારા નિમિત્તે ક્રોધ કરવો પડ્યો એનાય પ્રતિક્રમણ કરીએ અને પછી થોડી વાર પછી વાળી શકાય તો વાળવાય તમે કહેતા હતા ને મારી ભૂલ હતી આપણે હવે પ્રેમથી રહીશું અને આપણે એડજસ્ટમેન્ટ લઈશું બધું એ તો કરી શકો તો કરો નહીં તો પછી અંદરથી પ્રતિક્રમણ કર્યા કરો ધીમે ધીમે એનો પડઘો તો પડશે જ સમજાય ને સોના આમ

હેન્ગરમાં એને સ્વરૂપ હેંગર દેખાડીએ છીએ કે ભાઈ આ કંઈ કયા હેતુથી થાય છે એની પર એનું સ્વરૂપ ઓળખાય એ ટેન્શન તો કે ભાઈ કેમ તો કે આપણું ધાર્યું ના થયું એટલે આપણે બજો થાય કે આ ક્યારે થશે કઈ રીતે થશે નહીં થાય તો શું થશે એ ટેન્શન ઊભા થાય એ ઇરિટેટ તો આપણને નથી ગમતું એવું સામાનનું વર્તન દેખાય કે એટલે આપણે ઇરિટેટ થઈ જાય એ જાતનો દ્વેષ જ છે અકળામણ કહેવાય ફ્રસ્ટ્રેશનમાં કે આપણને મૂંઝવણ ઊભી થાય છે કે હવે શું થશે આનું પછી ટેન્શન જેવું અંદર ઊભું થાય એટલે આ નજીકના જ સ્વરૂપો છે પણ કયા પ્રસંગે અને કેવા પ્રકારે ભોગવટા ઊભા થાય છે આ દ્વેષ પરિણામ જેવું કહેવાય નથી ગમતા એવા પરિણામ છે અંદર અકળામણ થાય આ થાય બધા ક્રોધ થાય ક્રોધમાં થોડું તર્યું ના થયું તો સામા ઉપર ક્રોધ કરીએ છીએ પણ સામા ઉપર નથી કરતા પણ આપણે પેલો જબરો હોય તો ના કરીએ તો આપણે અંદર અકડામણ કરીએ અજંપો કરીએ તો આમ ના કરાય આમ કરવું જોઈએ આવા તો આ છે ને તેવા છે તેની અંદર સૂક્ષ્મ અંક ક્રોધ ઉભો થાય સ્થૂળમાં ના નીકળે એટલે નજીક જ છે આ અકળામણ બધું એક જાતનું કસાય જ છે બધા અને તે અજ્ઞાનમાંથી જ બધું ઊભું થાય છે સમજાયું ને કેવી રીતે હા પણ તમારે શું જોઈએ છે શું ધાર્યું કરવું ક્યારે જ કરે એને કંઈક જોઈતું હોય કે મને આ જોઈએ છે ને મળતું નથી પછી એની માટે ધાર્યું કરીને મેળવી લે કંઈક જોઈતું હોય છે તો આપણે તપાસ કરો શું જોઈએ છે આપણને તો એ પછી એની માટે આપણે ધાર્યું કરતા કંઈક મોહ ભોગવવો છે ને સુખ જોઈએ છે તમારે ટીવી જોઈતું હોય અમુક ચેનલ જોવી હોય પછી પહેલાં પટ્ટાઇને ખસેડીને પછી આપણું ચેનલ જોઈ લઈએ એટલે કંઈક એને મોહ ભોગવવો છે એટલે ધાર્યું કરે છે એને કંઈક જોઈએ છે શું જોઈએ છે શોધી કાઢવાનું પછી એની ઉપર જ એની ડી વેલ્યુ કરી નાખો એટલે પછી પકોડો છૂટી જાય આપણે ધાર્યું કરવાની છૂટી જાય એવું જડે આપણને શું જોઈએ છે સમટાઈમ્સ હા તો એ સમટાઈમ્સ જડે ને ત્યારે આપણે જોઈએ વેલ્યુ થાય તો પછી ધાર્યું કરવાનું છૂટી જાય ને તમે કે ભાઈ અમે જવાના જ પિકનિક તારે નથી આવવાનું તો આપણે કે ના કેમ હું આવીશ હું મારી રીતે આવીશ કેટલું તોફાન કરીએ આપણે જવાનું મોજ ના હોય તો પછી ના પડે તો કે રહ્યું મારે કંઈ જરૂર જ નથી ધાર્યું કરીએ આપણે એટલે નથી જોઈતું તો ધાર્યું નથી જોઈએ છે પછી ધાર્યું કરીએ છીએ એટલે આ રિલેટિવને ડીવેલ્યુ કરતા જઈએ ને તો પછી આ ધાર્યું કરવાનું છૂટે એક છૂટે બધું કંઈક વેલ્યુએશન મૂકી છે કમ્પેરિઝનથી ઊભું થાય કે એને સારું છે ને મને કેમ નથી તો હું પણ મેળવીશ પછી ધાર્યું કરે એની પાછળ અને ખરું કરવા જેવું હોય તો આ છે આત્મજ્ઞાનમાં આગળ વધો આત્માની અનુભવ કક્ષામાં આગળ વધો મોક્ષ માર્ગમાં આગળ વધો ને ત્યાં કોઈ કમ્પિટિશન નથી કોઈ કોઈ દુઃખે નથી અને આ ધાર્યું કરશો ને અને ધાર્યું કરવાનું એટલે કોઈને કોઈ સંજોગને હલાવવાના નહીં કોઈ વ્યક્તિને દુઃખ નહીં આપવાનું કોઈ વ્યક્તિને ડિસ્ટર્બ નહીં કરવાના પોતાની જાગૃતિ વધારવી એમાં તો બોલો કાંઈ વાંધો આવે એવું ધાર્યું કરવું હોય તો મારે જાગૃતિ એ ગમે તેવું અપમાન કરે તો મારી જાગૃતિમાં રહેવું છે એવું તમે ધાર્યું નક્કી કરો તો કંઈ વાંધો આવે લોકો પછી વડે તમને કેમ આટલું બધું જ્ઞાન મારે છે તો ખરું આ કરવા જેવું છે કોઈ કોઈ આપણને વાંધો નહીં ઉઠાવે અને આ સંસારની બાબતમાં તો એક પાંચ જણા એક્સેપ્ટ કરશે કે બહુ સારું કર્યું બે જણા વાંધો ઉઠાવશે એટલે રિલેટિવ હંમેશા આવું જ છે કે પણ આપણે એટલું રાખો ને કે ભાઈ આ ધાર્યું કરવાનું બંધ નહીં થાય પણ ધાર્યું કરવાથી બીજાને દુઃખ થતું હોય તો પ્રતિક્રમણ કરજો અને ધાર્યું ના થાય તો દડા ખુશ થવું સારું થયું આ રોગ તો તૂટવો જ જોઈતો હતો ને આ યાદ રહેશે કે આટલું બે પકડીને ચાલો હમણાં પછી આગળ ઘણું બધું છે કોઈને દુઃખ આપીને આપણે સુખી થઈએ કંઈ સારું કહેવાય એટલી આપણે જાગૃતિ રાખવાની છે અને ધાર્યું ના થાય તો અંદર ખાને આપણે ધાર્યું કરવું કાઢવું જ છે ને આપણે તો ના થાય તો પછી આપણને દુઃખ ના જ રહેવું છે ઓ મારે ધાર્યું કરવું જ નહોતું પણ આ પહેલાં પ્રકૃતિ ફોર્સ કરતી હતી અને એમાં કુદરતે ના દાર્યું થવા દીધું તો આપણે ખુશ થવાનું કે મહાન ઉપકાર છે સામા માણસનો નિમિત્તનો કે મને આ રોગ વધવા ના દીધો એવું પોઝિટિવ લેવાનું સમજાય ને કલ્પા જય સચિદાનંદ મને આ ત્રણ વર્ડ્સનું એક્સપ્લેનેશન જોતું હતું વિથ એક્ઝામ્પલ્સ પેલો આકુળતા છે કે ઓકે નિરાકુરતા તો આ હું શુદ્ધાત્મા થયા એટલે પછી રહે છે ને એક ખૂણામાં નિરા રાઈટ બિલીફ બેઠી એટલે નિરાકુરતા ઊભી થાય એક ખૂણામાં ગમે તેવું બહાર શારીરિક દુઃખો આવ્યા હોય કે મુશ્કેલી પડી હોય માનસિક ટેન્શન ઊભા થાય તો પણ એક ખૂણામાં નિરાકુરતા હોય અને આકુળતા ક્યાં સુધી હતી તો જ્ઞાન નહોતું ને હું જ કલ્પા છું ને હજ ગમે તેટલું ખાધું હોય ને તોય પણ અહીં ખૂણામાં નિરા આકુરતા હોય અંદર કારણ એ અંતરદા બળ્યા જ કરતો એ આકુરતા એટલે શું એ સંજોગોમાં એને તો સારું ધારા પ્રમાણે થાય કે અથવા એનું ઈચ્છા પ્રમાણે થાય ને તો મીઠું લાગે પણ તોય પાછું થોડી વારમાં પાછું પૂરું થઈ જાય પાછું બીજામાં પાછું પણ ચાલુ જાય એને બીજું હજુ કંઈ જોઈએ છે કંઈ ભોગવવું જ કે એટલે આ થોડી ટેમ્પરરી સુખ લાગે ખરેખર ના હોય અને અંદર અકળામણ હોય અંતરદા જેવું ગાય અથવા તો કંઈક બગડે ને એટલે એકદમ અંદર ભોગવટાય બહાર ના કાઢીએ કશું પણ અંદર અકળામણ થાય દાર્યું ના થાય તો અંદર અકળામણ થાય એ આકુળ આકુળતા અકળામણ ચાલ્યા જ કરતી હોય એક જાતની એ આકુળતા કહેવાય છે આકુળતા એટલે શું જ્યાં સુધી દેહાધ્યાસ છે ને ત્યાં સુધી કંઈક ને કંઈક પ્રકારે આકુળતા રહ્યા જ કરે અને એ આકુળતા એટલે થોડી બહાર નીકળે ઉઘાડી પડે ને ભાઈ આ વ્યાકુળ થઈ ગયા છે ભાઈ શાંતિ રાખો ને તમને તોફાન કરશે કે છે વ્યાકુળ થઈ ગયા એટલે વધારે અકળામણ બહાર નીકળી અંદર ઊભી થાય ને પછી બહાર નીકળે એના જેવું અકળામણ અકળામણ એ આકુળતા આકુળતા અકળામણ જેવું કહેવાય નથી કહેશે આ ગરમી એટલી બધી હું તો અકળી ગયો કહેશે એમાં પછી ઠંડો પવન આવે ત્યારે જ્યારે સારું લાગ્યું કહેશે એ અંદર અકળામણ થાય ને પછી અકળામણમાં બધાને દુઃખી કરી દઈએ એ વધારે બગડ્યું આગળ મોઢા ઉપર આવી જાય પછી બોલવામાં બફાટ થઈ જાય એ આકુળ થઈ ગયો કહેવાય આ નિરાકુળતા આપણા જ્ઞાન પછી હોય બધું અને એ હવે મોક્ષે જતા સુધી નહીં જાય એ રાઇટ બિલીફથી છે પેલી રોંગ બિલીફથી પેલી આકુળતા આકુરતા હોય રાઈટ બિલીફથી નિરાકુરતા હોય મોટા મોટું કહે ને કે એ મોટું કરોડપતિ હોય ને તોય મેં આકુરતા હોય એટલે હા બધા સંતો મંતો નહીં આકુળતા રહેવાની થોડી રહેવાની શાંતિ પણ તોય હજુ મૂળ આત્માના અનુભવ સિવાય પૂરેપૂરી આકુળતા ખલાસ નથી થતી એટલે આ મોટા મોટા ચક્રવર્તી જેવા રાજા હોય ને તોય લાગે કે આટલી બધી સંપત્તિ છે તોય પણ સાચું સુખ નથી આ કંઈ ખૂટે છે પછી એ પેલી આ અંદરની આકુરતા એને કારણ કે અંતરદાહમાં દુઃખ થાય ને કે આ કંઈ સાચું નથી કાયમનું નથી આ પાછું જતું રહેશે તો માટે હવે આપણે બીજું શોધો સાચું શોધી કાઢો અને આત્મા તરફ આવે ને ત્યારથી પછી આત્માનું જ્ઞાન થાય

એક હતું અનુકૂળતા લખ્યું અનુકૂળતા એ જુદી વસ્તુ અનુકૂળતા એટલે ફેવરેબલ હોય ને બધા એવિડન્સ તો મન ખુશ થઈ જાય અનુકૂળતા લાગે અને ફેવરેબલ ના હોય ત્યારે પ્રતિકૂળતા લાગે જેમ આપણે ઓ એકદમ કઠણ આવી ગયું તો પછી પ્રતિકૂળતા લાગે મજા ના આવી પછી ધીમેથી બીજું શોધી કાઢીએ અરે હા સરસ ચલાવો પોચું એકદમ તો પછી માથે ગોઠવે પછી ઊંઘ આવે નહીં તો ત્યાં સુધી ઊંઘ ના આવે કે માથું હાર્ડ લાગે છે દુખ્યું કે છે અહીં શણકા મારે છે અરે કશું હોય નહીં પેલું પ્રતિકૂળતા લાગ્યા કરે એટલે આ બધી નાન પસંદ આવે પોતાના અભિપ્રાય કરતાં જુદું હોય ને એટલે અને પ્રતિકૂળતા લાગે અથવા તો અશાતા ઊભું કરે એ પ્રસંગો પ્રતિકૂળતા લાગે ને પછી શાતા કરી નાખે ને ધીમે એવું ગોઠવણી કરે એટલે સેટ કરી નાખે નહીં જરા મોડું ફીકું હોય જરા અથાણું લઈને પછી સેટ કરી નાખે હવે મજા આવી ખાવાની કહેશે ના આવે તો ચેટે લસણની ચટણી લઈને પછી મિક્સ કરે ને શાક સરસ હવે ટેસ્ટી થયું છે એ અનુકૂળતા જીભની અનુકૂળતા આપેલી પ્રતિકૂળતા રહે પણ મનનું તોફાન અને મૂળ પછી આગળ અહંકારનું છે એટલે દાદા શું કહે કે અમે તો શું કરીએ જીવનમાં દરેક સ્થિતિમાં અમે દુઃખ પડે ને એ અમે ખુશ માનીએ ખુશ થઈએ કે સારું થયું દુઃખ પડવું છે જોઈએ ના ભાવતું તો કે અમે ગમે કે ના ભાવતું આવે તો સારું વધારે સારું એ ડેફિનેશન બદલી નાખીએ કે આ નથી ભાવતું એ સારામાં સારું છે નથી ગમતું એ સારામાં સારું છે મને ના ગમે એ સારામાં સારું ગણવું અને પછી ગમે એ તો સારું હોય જ ને ના ગમે સારું કરી નાખીએ એટલે પછી ના ગમવા પણ રહ્યું જ નહીં ને કોઈ બાબત થાય જ નહીં પણ જરૂર જ ને એક જ ખાનામાં આવી જાઓ ના ભાવતા શાક મને એક ના ભાવતું છે જ નહીં પછી કંઈ દુઃખ રહે આપણને ગમે તેવું બનાવે તો તમે તો જાતે બનાવો એટલે વાંધો જ નથી

આ શું સવારના ફોન બ્રશ કરતા એવી ઇરિટેટ થયા કરીએ આપણે જે ખાતા હોય ને તોય ઇરિટેટ થાય ને જમતા હોય કે આ શું ચા આવી રીતે કેટલા બચકારા બોલે જ કહેશે ઇરિટેટ થયા જ કરતા એક જાતનો ક્રોધ જ છે અકળામણ બોઢે બોલીએ તો ઝઘડો વધી જાય એટલે પછી કહેશે અંદર અકળામણ કર્યા કરી અજંપો ઇંગ્લિશમાં બધું ઈરિટેશન કહેવાય તો એક જાતનો દબાયેલો ક્રોધ જ કહેવાય દબાયેલો નહીં નાના પ્રકારનો હજુ બહાર નીકળ્યો નથી પછી મોટો થાય એટલે બહાર નીકળે પછી પોતે દાજે બીજા જ દજાડે આ અત્યારે અંદર દાજાડીએ છીએ પોતાને પહેલાં હજુ પહોંચી નથી દાજ પછી પહોંચાડીશું પછી કંઈક પેલા કંઈ મારી ચા હા હમણાં કકડાટ લો પીઓ જલ્દી કહેશે પણ આકડા પેલો એ ભરી રાખેલો તો પછી ફટાકડો ફૂટે એટલે દરેક બાબતમાં આપણને કે ને સામાનો કોઈ પણ એવો વ્યવહાર થાય છે તો આપણને ઇરિટેશન થાય એ આપણી અણસમજણ છે આપણી બુદ્ધિના ડખા છે આપણે નિવારણ કરી નાખવું જોઈએ એ ગમે તેવું ગમે તો ના ગમે એવું ગમે તેવું કરે ને તો આપણે એડજસ્ટમેન્ટ આપણને લેતા આવડવું જોઈએ કે સા કેટલા નસકોરા આવા બોલતા એવો અકડામણ થાય કે આ એ ઊંઘ્યા કરે છે મારી રાત આખી હું બગાડી નાખે તો આપણે કાન કેવું સરસ દાદા ભગવાન હસીમ જય જય કારો કેવું સરસ બોલાય છે થોડી વાર ઊંઘ આવી જશે આપણે એ ગોઠવી નાખો એવું ગોઠવો એ આપણને અકડામણ ના થાય નાના છોકરા અકડામણ થાય આખરે આવું કરે છે આવું કરે આવડા મોટા માણસો એ કંઈક વ્યવહાર આપણને આપણી બુદ્ધિ બતાડે કે આ ખોટું કરે છે કે આ નથી ગમે એવું કરે છે એ આપણો વ્યૂ પોઈન્ટ છે એની માટે સહજ પ્રક્રિયા છે અને આપણે એની જગાએ આપણે હોય તો તો આપણી જે વસ્તુ કેટલી કોઈને નહીં ગમતી એવું બને અને આપણે એવું કરી નાખો કે એમને બધું આપણને ગમે ના ગમે એવું ના રહે આપણને હજુ તમને અકળામણ થતી હોય તો આ સંસાર ઉપર જ થવી જોઈએ કે આ મોક્ષે જવા જેવું છે આ સંસારમાં આવું ને આવું ને કાંક ભેગું થયા જ કરશે પણ આ સંસારમાં ક્યાંય સુખ નથી સાચું સુખ આત્મામાં છે મોક્ષમાં છે એન્ડ રિઝલ્ટ એવું લાવો ને નાની નાની વાતમાં અકડામણ કરીએ ને એને સુધારવા જઈએ ને ક્યારે પાર આવે અને સુધરે નહીં કોઈ સુધરે નહીં ઉપરથી વધારે ઘોંઘાટ કરે ખોર ખોળ ખોર કરે કે શું વધારે કરાવડાવે કે હવે એને અકડામણ થાય છે ને વધારે કરો છે અને આપણે અંદરથી ગોઠવો એ પોઝિટિવ શોધી કાઢો કંઈક કે ભાઈ આટલું જ કરે છે ને વધારે તો નથી કરતા ને કેટલા સારા છે એમ કંઈ પોઝિટિવ શોધીને આનંદમાં રહો